અમદાવાદથી પત્રકાર ચિરાગ પટેલની રહસ્યમય મૃત્યુના મામલે ચિરાગ પટેલની બોડી પર પેટ્રોલ ડીઝલ અથવા તો કેરોસીનનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. ચિરાગ પટેલના પીએમ રિપોર્ટમાં ખુલાસો થયો છે. ચિરાગ પટેલની બોડી પર કાર્બન પાર્ટિકલ મળી આવ્યું છે. કાર્બન પાર્ટિકલના અવશેષ મળી આવતા એજન્સીઓ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. કાર્બન પાર્ટિકલના વધુ સાયન્ટિફિક પુરાવા એકત્ર કરાશે. ઉલ્લેખનીય છે કે જે રીતે ચિરાગ પટેલના મોતને લઈને ઘણી બધી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી અને ઘણો સમય પણ થઈ ચૂક્યો છે. વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા મૌલિક ધામેચા પાસેથી. મૌલિક, જે રીતે ચિરાગ પટેલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જે રીતે હવે કેરોસીન, પેટ્રોલ અથવા તો આ પ્રકારની કોઈ જ્વલનશીલ જે પદાર્થ છે, ડીઝલ, તેનો ઉપયોગ થયા હોવાનું સામે આવ્યું છે, શું વધુ માહિતી? ચોક્કસી મિથુન, આપને જણાવી દઉં કે 16 માર્ચના રોજ એટલે આજથી બરાબર 2 માસ પૂર્વે નિકોલ પાસેથી ચિરાગ પટેલ જે પત્રકાર હતો તેની હત્યા કે અપમૃત્યુ કેસ હતો તેની લાશ મળી આવી હતી અને ત્યારબાદ પોલીસ વિરુદ્ધ અનેક જે પુરાવાઓ છે તે પણ મળી આવ્યા હતા, પરંતુ હજી સુધી આ અપમૃત્યુ કેસનો ગૂંચવણ જે છે તે નથી ઉકેલાઈ અને તેની પાછળનું કારણ એ છે કે પોલીસ પાસે એવા કોઈ તથ્યો કે પુરાવા નથી જેના કારણે આ અપમૃત્યુ કેસને ડિટેલ મેળવી શકે અથવા તો તેને ભેદ ઉકેલી શકે. પરંતુ હવે ક્યાંક ને ક્યાંક પ્રાથમિક જે રિપોર્ટ છે, પીએમ રિપોર્ટ, તે આવી ગયો છે અને તેમાં એવું સાબિત થયું છે કે આ જે જ્વલનશીલ પદાર્થ હતો તેમાં ક્યાંક ને ક્યાંક પેટ્રોલ, ડીઝલ કે કોઈ કેરોસીન જેવું જે પ્રવાહી પદાર્થ છે તે ઉપયોગ થયું હતું અને તેના દ્વારા તેની જે બોડી છે તેમાં આ પ્રકારનો જે કાર્બાઇન પ્લાયલેટ જે છે તે મળી આવ્યો છે. એટલે હવે ચોક્કસથી કહી શકાય કે આ પ્રકારનો પદાર્થ શરીર ઉપર નાખવામાં આવ્યો હતો તો કોણે નાખ્યો હતો, શા માટે નાખ્યો હતો, અથવા તો આ જે વ્યક્તિ જે છે ચિરાગ પટેલ તેના દ્વારા જ આ આત્મહત્યા કરવામાં આવી હતી કે કેમ, આ તમામ બાબતે હવે ક્યાંક ને ક્યાંક ઝીણવટ ભરાઈ તપાસ કરવામાં આવશે આગામી સમયમાં. પરંતુ અત્યારે હાલ એટલું ચોક્કસથી કહી શકાય કે આ જે પ્રવાહી જે છે તેમાંથી જે કેમિકલ મળી આવી છે કાર્બન પાયલાઇટ, તે એક પ્રવાહીના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક જ્વલનશીલ પદાર્થ હોય છે તેમાંથી મળી આવતું વસ્તુ છે. હવે પોલીસ આ બાબતે પુરાવા એકત્રિત કરી રહી છે અને આ જે પીએમ રિપોર્ટ છે તે એટેચ કરી આગામી તપાસ કરશે. જેવોલિક, જે રીતે પોલીસે ઘણો સમય લગાવી દીધો છે આ તપાસ કરવામાં, પણ મહત્વની વાત એ પણ છે કે જે રીતે અત્યાર સુધીમાં હત્યા છે કે આત્મહત્યા ચિરાગ પટેલની એ સાબિત પણ પોલીસ નથી કરી શકી. મિથુન, ચોક્કસથી 2 માસ જેટલો જે સમય છે તે વીતી ગયો છે, હજી સુધી આત્મહત્યા કે હત્યા આ અંગે પણ પોલીસ તારણ નથી મેળવી શકી, નથી કોઈ એવા ચોક્કસ તથ્યો કે પુરાવા મેળવી શકી કે જેનાથી તેનાથી આ વસ્તુ ફલિત થઈ શકે કે ખરેખર આ ચિરાગ પટેલ નામના વ્યક્તિએ આત્મહત્યા કરી હતી કે હત્યા કરી તેની કરવામાં આવી છે. પરંતુ અત્યારે હાલ જે પુરાવો મળ્યો છે તે માત્ર ને માત્ર પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં છે, તે જ્વલનશીલ પદાર્થની ક્યાંક ને ક્યાંક મોજૂદગી છે તે ચોક્કસી મળી આવી છે. એટલે હવે પોલીસ એ બાબતે ખાતરી કરી ચૂકી છે કે હવે આ જે જ્વલનશીલ પદાર્થ હતો તે તેની ઉપર નાખી અને તેને દજાડવામાં આવ્યો હતો અને તેનું મોત તેના કારણોસર જ થયું હતું. હવે આ જે પ્રવાહી છે તેનાથી પોલીસ આગળની કઈ દિશામાં તપાસ કરે છે તે તો જોવું રહ્યું, પરંતુ અત્યારે હાલ ચોક્કસથી એવું કહી શકાય કે 2 માસ પૂર્વે પણ પોલીસ હજી આ હત્યા કે આત્મહત્યા છે તેની ગૂંચ નથી ઉકેલી શકી. જે જગ્યાએ ચિરાગ પટેલની હત્યા થઈ હતી તેનું જે વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું કે જેના કારણે કોઈ પણ જે પુરાવા છે તે પુરાવા તેમાં એકત્ર કરી શકાય, તો તે બાબતે પોલીસ આગળ વધી શકી છે? મિથુન, અત્યાર સુધી તો લાગી નથી રહ્યું, કારણ કે પોલીસ બંને વસ્તુમાં દીર્ઘામાં જ રહેલી છે. આત્મહત્યા પાછળનું કારણ પણ પોલીસ નથી શોધી શકી અને આ વસ્તુ પણ તેઓ કન્ફર્મ નથી કહી શકતા કે ખરેખર આત્મહત્યા કયા કારણોસર કરી હોઈ શકે. અગાઉ કેટલાક વ્યક્તિઓના જે પરિવારજનો છે તેમના પણ નિવેદન લેવામાં આવ્યા હતા, તેમને કોલ લિસ્ટમાં મળેલા આવેલા લોકોના પણ નિવેદન લેવામાં આવ્યા છે, તેમાં પણ આ વસ્તુની ફલીકરણ નથી થયું કે ખરેખર આત્મહત્યા કયા કારણોસર કરી હોઈ શકે. એવા પણ પોલીસને અત્યાર સુધીના તથ્યો નથી મળ્યા કે ખરેખર તેની હત્યા કયા કારણોસર કરવામાં આવી શકે. માત્ર ને માત્ર એટલા તથ્યો ઉપર જાણવામાં આવી રહ્યું છે કે જે વ્યક્તિ છે તે નિકોલ વિસ્તારમાં રહેતો હતો અને તેની જે ડેડ બોડી છે તે કઠવાળા પાસેના જે કેનાલ છે ત્યાં આગળથી એક ખેતર જેવી સીમમાંથી મળી આવી હતી. હવે ખરેખર આ આત્મહત્યા પાછળનું કારણ શું હોઈ શકે છે તે પોલીસ હજી તથ્યો નથી શોધી શકી. તેમની પાસે માત્ર ને પાત્ર પુરાવા જે છે તે હવે એકત્રિત કરવાનો સમય છે. ક્યાંક ને ક્યાંક કોલ ડિટેલ્સ છે તે પણ તપાસવામાં આવી હતી, પરંતુ કોલ ડિટેલ્સમાં પણ આવા કોઈ તથ્યો નથી મળી આવ્યા.
હવે માત્ર આ એક જ રસ્તો રહ્યો હતો જે પીએમ રિપોર્ટમાં આવ્યો છે. એફએસએલમાં પણ તેની તપાસ કરવામાં આવી હતી. હવે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવી શકશે કે ખરેખર આત્મહત્યા હતી કે હત્યા. એ બાબતનો જે રિપોર્ટ છે તે હવે જોવાની રહ્યું કે એ રિપોર્ટ ક્યારે આવે છે, પોલીસ એ બાબતથી કયા તથ્યો ઉપર આવી શકે છે અને ત્યારબાદ વધુ તપાસ જે છે તે ચલાવી શકાય છે. આભાર મૌલિક માહિતી આપવા બદલ. તો બે